नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत है। आ वीडियो में आपने गणित धोरण 7 प्रकरण 5 रेखा अने खूणा तेमा स्वाध्याय 5.1 में दाखला नंबर 10 जोईशु। 1-9 आपणे आगळना वीडियो में गणेला छे अने ते मारी चैनल परथी तमे जोई शको छो। 10मो दाखलो छे, नीचेनी आकृति परथी मांगेला खूणानी जोड दर्शाओ। पहेलुं छे अभिखूणोनी अभिकोण અને બીજું છે રેખિક જોડ। તો સૌથી પહેલાં આપણે અભિકોણની જોડ છે તે લખીએ। તો અભિકોણની જોડ, અહીં વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જુઓ, અભિકોણ આપણે કોને કહીશું તો કે આ બંને રેખા જ્યારે એકબીજાને છેદે ત્યારે જે સામસામેના ખૂણા છે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો, આ બંનેને આપણે અભિકોણની જોડ કહીએ। તો અહીં આકૃતિમાં કયા કયા ખૂણા એવા જે છે જે અભિકોણની જોડ કહી શકાય, તો અહીં તમે જોઈ શકો છો કે ખૂણો 1 છે અને ખૂણો 4 છે, તે સામસામેના ખૂણા છે। તેવી જ રીતે ખૂણો 5 અને ખૂણો 2+3 આ બંને પણ સામસામેના ખૂણા કહી શકાય। તો અહીં આપણે લખીએ આપણો જવાબ કે ખૂણો 1 અને ખૂણો 4 અને બીજું છે ખૂણો 5 અને ખૂણો 2+3। તો આ છે તે આપણે અભિકોણની જોડ લખી। હવે રેખિક જોડ આપણે લખવાની છે। તો બીજું છે રેખિક જોડ આપણે કોને કહીશું તો કે પાસપાસેના ખૂણા જેનો સરવાળો 180 થાય, એટલે કે પૂરક કોણ હોય। તો અહીં આકૃતિમાં આપણે જોવાનું છે કયા બે ખૂણા પાસપાસેના છે અને તેનો સરવાળો 180 થશે। તો અહીં 5 અને 4 છે તે પાસપાસેના ખૂણા કહી શકાય અને તેનો સરવાળો પણ 180 થાય। પછી બીજું છે ખૂણો 5 અને ખૂણો 1 અને ખૂણો 2+3 આ બંને પણ રેખિક જોડ કહી શકાય, ખૂણો 2+3 અને ખૂણો 1। પછી છે ખૂણો 5 અને ખૂણો 1 આ બંનેને પણ આપણે કહી શકીએ। તો અહીં આપણે જવાબ લખીએ, પહેલું આવશે ખૂણો 5 અને ખૂણો 4, અહીં આકૃતિમાં જુઓ તો બંને પાસપાસેના ખૂણા છે, તો ખૂણો 4 અને ખૂણો 5। તેવી જ રીતે ખૂણો 5 અને ખૂણો 1, તો બીજું છે ખૂણો 5 અને ખૂણો 1। ત્રીજું છે ખૂણો 1 અને 2+3 ત્રીજું છે ખૂણો 1 અને ખૂણો 2+3 અને ચોથું છે ખૂણો 4 અને ખૂણો 2+3 તો ખૂણો 4 અને ખૂણો 2+3 તો આપણે રેખિક જોડની માહિતી લખી। હવે આગળ 11મો દાખલો છે, નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2નો આસન કોણ છે તે કહી શકાય કે નહીં, તમારું કારણ આપો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શીખી ગયા આસન કોણ આપણે કોને કહીશું તો કે જે ખૂણાના શિરોબિંદુ સમાન હોય તેને આપણે એકબીજાના આસન કોણ કહીએ। તો અહીં આકૃતિમાં તમે જુઓ તો ખૂણો 1 છે તેનું શિરોબિંદુ અહીંયા છે અને ખૂણો 2 છે તેનું શિરોબિંદુ અહીંયા છે, તો આ બંને શિરોબિંદુ છે તે એક સમાન નથી, આથી આપણે કહી શકીએ કે આ બંને ખૂણા આસન કોણ નથી। તો અહીં આપણે જવાબ લખીએ કે અહીં બંને ખૂણાના શિરોબિંદુ અલગ અલગ હોવાથી ખૂણો 1 ખૂણો 2નો આસન કોણ નથી। તો આ થયો આપણો જવાબ। હવે 12મો દાખલો છે, નીચેના દરેકમાં એક્સ વાય અને ઝેડની કિંમત શોધો। અહીં એક્સ વાય અને ઝેડ છે તેની કિંમત આપણે શોધવાની છે। તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે અભિકોણ હોય તેનો મૂલ્ય સમાન થાય અને રેખિક જોડ હોય તે એકબીજાની પૂરક હોય। તો અહીં રફ કામમાં તમારી માટે લખી લઉં છું તમને યાદ રહે તે માટે કે અભિકોણ હોય તો એ સમાન ખૂણા હોય, એટલે કે એકરૂપ હોય,
અને રેખિક જોડ હોય તે પૂરક હોય. આ તમારે યાદ રાખવાનું છે, દાખલામાં તમારે ક્યાંય લખવાનું નથી. હવે આપણે જવાબ કેવી રીતે લખો તે જોઈએ. તો અહીં આકૃતિમાં તમે જુઓ એક્સ અને 55 આ બંને એકબીજાના સામસામે આવેલા છે, આથી આપણે તેને અભિકોણ કહી શકીએ. તો અહીં એક્સ અને 55 ડિગ્રી અભિકોણની જોડ છે. તેથી એક્સ બરાબર 55 અંશ. આ થયો આપણો જવાબ. હવે બીજું જોઈએ તો અહીં વાય છે તે 55 સાથે રેખિક જોડ બનાવે છે. અહીં તમે જુઓ બંને પાસ પાસેના ખૂણા છે અને એકબીજાને રેખિક જોડ બનાવે છે. તો આપણે લખી શકીએ કે વાય અને 55 અંશ રેખિક જોડના ખૂણા છે. આથી આપણે લખી શકીએ કે વાય વત્તા 55 અંશ બરાબર 180, કારણ કે પૂરક કોણના સરવાળો 180 અંશ થાય. હવે વાય બરાબર 180 અંશ ઓછા 55 અંશ, તેથી વાય બરાબર આપણને મળશે 125 અંશ. તો વાયનું મૂલ્ય આપણને મળી ગયું 125 અંશ. હવે આપણે જોઈએ તો વાય અને ઝેડ છે તે એકબીજાના સામસામેના ખૂણા છે. અહીં તમે આકૃતિમાં જુઓ વાય અને ઝેડ આ બંને સામસામે છે, આથી આપણે તેને અભિકોણ પણ કહી શકીએ. તો અહીં લખવાનું કે વાય અને ઝેડ અભિકોણ છે. તેથી વાય બરાબર ઝેડ બરાબર 125 અંશ. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય મેળવી લીધું. હવે આગળ જોઈએ બીજું છે, તેમાં પણ આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય મેળવવાનું છે. આ આકૃતિ છે તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો 40 અંશ અને વાય છે તે એકબીજા સાથે રેખિક જોડ બનાવે છે. તો આપણે લખીએ કે 40 અંશ અને વાય રેખિક જોડ છે. તેથી બંને પૂરક કોણ હોય એટલે સરવાળો 180 થશે. તો 40 અંશ વત્તા વાય બરાબર 180. હવે વાયની કિંમત મેળવીએ 180 ઓછા 40, તો વાય બરાબર આપણને મળશે 140. તો વાયની કિંમત આપણને મળી 140 અંશ. હવે 40 અને ઝેડ છે તે બંને અભિકોણ છે. અહીં તમે જુઓ આકૃતિમાં 40 અંશ અને ઝેડ આ બંને એકબીજાના સામસામેના ખૂણાઓ છે. તો અહીં આપણે લખીએ કે 40 અને ઝેડ અભિકોણની જોડ છે. તેથી 40 અંશ બરાબર ઝેડ. તો આપણને ઝેડનું મૂલ્ય મળી ગયું કેટલું? 40 અંશ. હવે આપણે જોઈએ તો એક્સ વત્તા 25 આખું જે છે અહીં આકૃતિમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો એક્સ વત્તા 25 જે આખું છે તે 40 સાથે અથવા તો તમે એમ પણ કહી શકો કે વાય છે તેની પૂરક જોડ છે, એટલે કે પૂરક કોણ છે, સોરી અભિકોણ છે. એક્સ વત્તા 25 અને વાય છે તે એકબીજાના અભિકોણ છે તેમ કહી શકાય. તેથી અહીં એક્સ વત્તા 25 અને વાય અભિકોણ છે. તેથી તમે લખી શકો કે એક્સ વત્તા 25 બરાબર વાય. હવે વિદ્યાર્થી મિત્રો, વાયનું મૂલ્ય આપણને અહીં મળી ગયું કેટલું છે? 140. તો આપણે અહીં વાયનું મૂલ્ય મૂકીએ તો એક્સ વત્તા 25 બરાબર 140. એક્સનું મૂલ્ય મેળવીએ, 25 સામે જાય તો બાદ બાકી થશે. તો એક્સ બરાબર 140 ઓછા 25 એટલે 115 અંશ. તો એક્સ બરાબર 115 અંશ. આ થયો આપણો જવાબ. તો અહીં આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય મેળવ્યું. હવે આગળ 13મું છે, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખી ગયા જો કોટિકોણ હોય
तो तेना मापनो सरवाळो 90 अंश थाय। बीजू छे जो बे खूणा पूरक कोण होय, जो पूरक कोण होय तो तेमना मापनो सरवाळो केटलो थाय 180 अंश। विद्यार्थी मित्रों आगळ थियरी में तमे शीखी गया छो ते अहीं खाली जग्या में लखवानुं छे। त्रीजू छे रेखिक जोड़ रचता बे खूणाओ, तो रेखिक जोड़ रचता खूणाओ केटला होय, केवा होय तो के पूरक कोण होय, तो पूरक कोणनो सरवाळो तो तमने खबर छे 180 अंश थाय, तो अहीं पण आवशे 180 अंश। चौथुं छे जो बे आसन्न कोण पूरक होय तो ते शूँ रचे, खाली जग्या रचे, तो बे आसन्न कोण पूरक होय तो रेखिक जोड़ रचशे, तो खूब सरल खाली जग्याओ छे। पांचमुं छे जो बे रेखाओ एक बिंदु में छेदे तो अभिकोणों हमेशा खाली जग्या, जो बे पूरक रेखाओ छे ते एक बिंदु में छेदे छे तो अभिकोणों केवा होय तो के एकरूप होय, तो अहीं आवशे समान समान होय। छेलू छे जो बे रेखाओ एक बिंदु में छेदे अने अभिकोणनी एक जोड़ लघुकोण होय तो अभिकोणनी बीजी जोड़ केवी होय, तो अहीं एक बिंदु में बे रेखाने आपणे छेदावीए तो एक जोड़ छे ते लघुकोण छे, तो आ बीजी कोण छे ते ऑब्वियसली स्वाभाविक छे के गुरुकोण ज होवानी, तो अहीं आवशे गुरुकोण। तो आ थया आपणा जवाबो। हवे चौदमुं छे नीचेनी आकृतिमां मागेल खूणानी जोड़ना नाम जणावो। पेलू छे अभिकोणो जे गुरुकोण होय, तो अहीं आकृतिमांथी आपणे एवा अभिकोणो शोधवाना छे जे गुरुकोण होय, तो अहीं आपणे जोईए कि खूणो ए ओ डी અને ખૂણો બી ઓ સી છે તે એવા ખૂણાઓ છે જે અભિકોણ પણ છે અને ગુરુકોણ પણ છે, તો અહીં આપણો જવાબ આવશે ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી। હવે બીજું છે આસન્ન કોણ, આસન્ન કોણ હોય અને કોટિકોણ પણ હોય તો એવા કયા ખૂણાઓ થશે, તો અહીં તમે જોઈ શકો છો કે ખૂણો બી ઓ એ છે એટલે કે આ ખૂણો, અને ખૂણો ઈ ઓ એ એટલે કે એ ઓ ઈ આ બંને આસન્ન કોણ પણ છે અને કોટિકોણ પણ છે, તો અહીં બીજાનો જવાબ આવશે ખૂણો બી ઓ એ અને ખૂણો ઈ ઓ એ। હવે ત્રીજું છે સમાન પૂરક કોણ હોય તેવા ખૂણાઓ આપણે મેળવવાના છે, તો સમાન પૂરક કોણ કયા કયા છે, તો અહીં તમે જોઈ શકો ખૂણો બી ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી આ બંને સમાન ખૂણાઓ છે, પૂરક કોણ છે, તો આપણો જવાબ આવશે ખૂણો બી ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી, આ થયો આપણો જવાબ। હવે ચોથું છે અસમાન પૂરક કોણ હોય, તો અસમાન પૂરક કોણ હોય તેવા કેટલા બધા ખૂણાઓ છે, અહીં આપણે લખતા જઈએ વારાફરતી। સૌ પ્રથમ ખૂણો એઓ બી અને ખૂણો બીઓ સી આ બંને અસમાન પૂરક કોણ છે, તો ખૂણો એઓ બી અને ખૂણો બીઓ સી, પછી બીજું આવશે ખૂણો બીઓ સી અને સીઓ ડી, તો ખૂણો બીઓ સી અને ખૂણો સીઓ ડી, પછી આવશે ખૂણો સીઓ ડી અને ખૂણો ડીઓ ઈ, તો ખૂણો સી ઓ ડી અને ખૂણો ડી ઓ ઈ, પછી આગળ આવશે ખૂણો ડીઓ ઈ અને ખૂણો ઈ ઓ બી, ખૂણો ડી ઓ એ અને એ ઓ બી, ખૂણો ડી ઓ એ અને ખૂણો એ ઓ બી, અને આગળ આવશે ખૂણો સીઓ ઈ અને ખૂણો ઈઓ એ, ખૂણો સીઓ ઈ અને ખૂણો ઈઓ એ, તો આ બધા એવા ખૂણાઓ છે જે અસમાન પૂરક કોણ છે। હવે પાંચમું છે આસન્ન કોણ જે રેખિક જોડ રચતા નથી, તો એવા કયા આસન્ન કોણ છે જે રેખિક જોડ રચતા નથી તે આપણે લખવાનું છે, તો સૌ પ્રથમ તો આવશે ખૂણો સીઓડી અને ડીઓઈ, સીઓડી અને ડીઓ
એ ખૂણો સી ઓ ડી અને ખૂણો ડી ઓ એ, પછી બીજું આવશે ખૂણો ડી ઓ ઈ એટલે કે આ ખૂણો, અને ખૂણો ઈ ઓ એ એટલે કે આ ખૂણો. તો ખૂણો ડી ઓ ઈ અને ખૂણો ઈ ઓ એ, અને ત્રીજું છે ખૂણો ઈ ઓ એ અને ખૂણો એ ઓ બી. તો ખૂણો ઈ ઓ એ અને ખૂણો એ ઓ બી. તો આ એવા ખૂણાઓ છે જે આસન્ન કોણ છે પણ રેખિક જોડ રચતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 5.1 છે તે પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.